નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંક જોવાના છીએ તો પ્રશ્ન બેંકમાં આપણે શું જોઈશું તો પ્રશ્ન બેંકમાં આપણે ધોરણ આઠનું જે સંસ્કૃતનું મિત્રો પેપર લેવાનું છે આજ ધોરણ આઠનું જે સંસ્કૃત વિષયનું મિત્રો આજે પેપર હતું ધોરણ તારીખ છે મિત્રો દસ આઠ બે ચોવીસ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ સમય રહેશે આપણો એક કલાક ગુણ રહેશે પચીસ સમાવિષ્ટ પ્રકરણ એકથી ત્રણ છે સાહિત્ય પૂરેપૂરું પેપર તમારે જોવાનું રહેશે તો મિત્રો આપણે વિડીયોમાં શરૂઆત કરી દઈએ આની પહેલાં આપણે પાર્ટ વન કરાવી ચૂક્યા છીએ પાર્ટ વન જોવાનો બાકી હોય તો સાહિત્ય મિત્રો જોઈ લેજો અને આ પાર્ટ ટુ છે તો આપણે સોલ્યુશન કરી દઈએ બાકીના ક્વેશ્ચન છે એનું પણ સોલ્યુશન આપણે કરી રાખીએ તો છે નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષર લેખન કરો તો આપણે પાઠ અક્ષરમાં પાર્ટ વનમાં આપણે જોઈ શકીએ ખાલી સુંદર અક્ષરે તમારે લેખન કરવાનું છે જેમનું જેમ છે તેમ ઉતારી દેવાનું હોય છે આ વિભાગ ટુમાં પણ એમ જ છે પછી વિભાગ ત્રણમાં પણ એમને જ ઉતારી દેવાનું છે સુંદર અક્ષરે લેખન કરી લેવાનું રહેશે વિભાગ ચાર અને વિભાગ પાંચમાં પણ એમ જ છે પછી છે ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તેના પણ તમારે સંસ્કૃતમાં જવાબ આપવાના છે વૃક્ષા કુત્ર સંત તો એમાં જવાબ આવશે તથા વનમ વૃક્ષા તો પહેલાંનો આન્સર છે તો આવી રીતે આપણે પાર્ટ વનમાં કરાવી ચૂક્યા છીએ તો પાર્ટ વન સારી રીતે જોઈ લેજો આ બધા જ ગદ્યખંડ છે મિત્રો ગદ્યખંડ ટુ છે પછી ગદ્યખંડ ત્રણ છે મિત્રો રામ અયોધ્યા રાજકુમાર તો અયોધ્યા રાજકુમાર કી આસિત તો શ્રી રામ આસિત કોણ છે શ્રી રામ રામા તો આવી રીતે મિત્રોના આન્સર તમારે કરી લેવાના રહેશે તો સારી રીતે મિત્રોને જોઈ લેવું પાર્ટ વન પછી ગદ્યખંડ ચાર આ બધા આપણે ક્વેશ્ચન એમાં કરાવી ચૂક્યા છીએ

તો આવી તેનો આન્સર કરવાનો રહેશે તો ત્યાં છે તે અશ્વ તો આવી રીતે સાહિત્ય પોસ્ટ કરીને તમારે કરી લેવાનું રહેશે આગળના ક્વેશ્ચન છે ગાયક તો ગાયતી અને ગાયિકા તો ગાયંતી તો ગાયક તો ગાય ગાયકનું છે ગાયક હતો તો ગાયતી થઈ ગયું તો આગળનું શું કરવાનું રહેશે આપણે તો ગાયિકા તો ગાયંતી તો આવી રીતે છે આપણે કરવાનું રહેશે તો આપણે જોયું તો ગાયકા તો અહીંયા આવશે જવાબ મયુરા શું જવાબ આવશે મયુરાંતી તો આવી રીતે જવાબ રહેશે પહેલાનો પછી આપણે પ્રવાસી અટંતી તો સેવક નમતી તો સેવકા નમયંતી તો આવી રીતે તમારે જવાબ કરવાનો રહેશે

કરી લેવાનું રહેશે આપેલ ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં લખો તો આ ઘોડો છે પછી તે એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે હું આઠમા ધોરણમાં ભણું છું તે વિદ્યાલય પુસ્તકાલય છે વિદ્યાલયમાં પુસ્તકાલય છે ને તે અભ્યાસ કરે છે તે પુસ્તક છે આપણા બધા ક્વેશ્ચનના આપણે હું મૂર્તિને પ્રણામ કરું છું આ બધા ક્વેશ્ચનના આન્સર આવે હું તમને જણાવી દઉં છું તો આપણા આન્સર હું જવાબ સહિત લાવ્યો છું જોઈ લો મિત્રો આ ઘોડો છે તો આપણે એને શું થશે એશ અશ્વ શું થશે એનો જવાબ એશ અશ્વ તો અહીંયા જવાબ આવશે એશ અશ્વ તો આવી રીતે જવાબ રહેશે એનો પછી છે એકલવ્ય ધનુર્વિદ્યા જાણેલ છે તો એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે તો એમાં શું આન્સર હશે તો અહીંયા જુઓ એકલવ્ય ધનુર્વિદ્યા જાનાતી તો જવાબ આવશે એકલવ્ય ધનુર્વિદ્યા જાનાતી પછી છે હું આઠમા ધોરણમાં ભણું છું તો હું આઠમા ધોરણમાં ભણું છું તો એનો જવાબ શું આવશે એ છે અહમ અષ્ટ પઠામી મિશ્ર પઠામી પછી વિદ્યાલયમાં પુસ્તકાલય છે તો વિદ્યાલયમાં પુસ્તકાલય તો વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ શું છે વિદ્યાલયે વિદ્યાલયે પુસ્તકાલય પુસ્તકાલયે અસ્તિ તો આવી રીતે એનો જવાબ રહેશે સાહિત્ય આવી રીતે તમારે કરવાનું રહેશે અને તે અભ્યાસ કરે છે તો તે અભ્યાસ કરે છે તો સ પઠતી શું છે સ પઠતી તેનો આન્સર રહેશે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી હેરી બારીયા આપણી બીજી યુટ્યુબ ચેનલ છે તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે મિત્રો તો આ ચેનલમાં તમારા યુટ્યુબમાં સર્ચ કરીને તમારે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી નીચે તમને લિંક મળી જશે તો આપણે પછી છે આગળના ક્વેશ્ચન છે આપણે જોઈ લીધા તેમાં જોઈ તો એક તે પુસ્તક છે હું મૂર્તિને પ્રણામ કરું છું આજે શનિવાર છે તો આજે શનિવાર છે એનું શનિવાર તો આવી રીતે કરવાનું છે તે પુસ્તક છે તેનો જવાબ શું રહેશે પુસ્તકમ હસ્તી એનો જવાબ રહેશે પછી હું મૂર્તિને પ્રણામ કરું છું તે મૂર્તિ તો હમ મૂર્તિ નમામી એવો આવશે જવાબ હમ સાહિત્ય અહીંયા હમ કલ્લવ હમ મૂર્તિ નમામી અધ્ય રવિવાર સર અસ્થિ પછી તે મમ ગ્રામ સુંદર અસ્તિ તો મારું ગામ સુંદર છે તો મમ ગ્રામ સુંદર અસ્તિ તો આવી રીતે તમારા આન્સર છે અને સપ્રતિદિન વિદ્યાલય ગજતી તો હું દરરોજ નિશર્ગ શાળાએ જ આવું છું તો આન્સર એવી રીતે તમારે કરવાનો રહેશે શું આન્સર છે સપ્રતિદિન વિદ્યાલય ગજતી અમે શિક્ષકો છીએ અર્જુન દ્રોણાચાર્યનો શિષ્ય છે તો અમે શિક્ષક છીએ તો વયમ શિક્ષિકતા સોમ અર્જુન દ્રોણાચાર્યનો શિષ્ય છે તો અર્જુન દ્રોણાસરે શિષ્ય શિષ્ય અસ્થિ પછી ભારત મારો દેશ છે તો ભારત મમ દેશ શું ભારત ભારત મમ દેશઃ અસ્થિ તો આવી રીતે અસ્તિ પણ તમે પાછળ કરી શકો અહમ ક્ષેત્ર કીડામી હું મેદાનમાં રમું છું અને ઉદ્યાન સુંદરમ અસ્થિ તો બગીચો સુંદરમ સુંદર છે તો આવી રીતે આન્સર કરી લેવા બાકીના પણ તમે બાળકો છો એક બાળક હતો તો એના પણ આન્સર સાહિત્ય પોસ્ટ કરીને જોઈ લો મિત્રો તો ધીરેજ કોલ કરું છું તમે સાહિત્યના આન્સર જોઈ લો આ ચિત્રો છે દ્રોણાચાર્યની મૂર્તિ છે તો યતાની ચિત્રાણી સંતિ દ્રોણાચાર્યની મૂર્તિ છે દ્રોણાચાર્ય મૂર્તિ અસ્તી હું દરરોજ શાળાએ જાઉં છું તો હમ પ્રતિદિન વિદ્યાલય ગયા અને મમ ગૃહ સુંદરમ અસ્તી તો મારું ઘર સુંદર છે ને બાળક ભોજન કરે છે બાળક ખાદાનથી તો મિત્રો આની પીડીએફ તમારે જો પેપર સોલ્યુશન આવી રીતે પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત છે એને તમારે સબસ્ક્રાઇબ એટલે કે જોઈન કરી લેવાની રહેશે તો ફરીથી આપણે આગળ વધી જઈએ હવે તો મિત્રો આપણે ગુજરાતી સંસ્કૃત કરવાના ક્વેશ્ચન જોઈ લીધા પછી છે કોર્ષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો તો ગઝલ છે મિત્રો તો આમાં શું જવાબ આવશે એમાં હું તમને પાંચ જણા મિત્રો તમને જણાવી છું તારી રીતે તમારા જોઈ લેવાના રહેશે તો અહીં તા તો તા ચટકા આ જવાબ રહેશે પછી મિતા તો એ છે મિતા પછી વિમાનમ તો વિમાનમમાં શું આવશે ત વિમાનમ આવશે આ જવાબ આવશે સોરી મિત્રો અહીં ત વિમાનમ આવશે અહીં શું આવશે તત વિમાનમ પછી છે અહીં છે તે છચકા તો એ શું આવશે

પછી તાની પુસ્તકાની જવાબ આવશે આમાં શું જવાબ આવશે પુસ્તકાની છાત્ર તો ચાત્રમાં આવશે તોમ ચાત્રાત્રમ ચાત્રમ અને એશા એશા ફલમ એશા પ્રતિમા પછી છટકા તો એતા ગજા મિત્રો એવી રીતે તમારા આન્સર કરવાના રહેશે સાહેબ મિત્રો આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમારે જોઈ લેવા તમને પુસ્તકમાંથી મળી જશે વયમ વયમ મહિલા તો યતા યતા દ્વારમ તો આવી રીતે તમે કરી શકો સા વિમાનમ પુસ્તકમ છે એ તજ્જિકા એતમ પુસ્તક પૂજા સારી રીતે મિત્રો તમારે જોઈ લેવાના રહેશે તો મિત્રો વિડિયોને એન્ડ કરીએ છીએ સારી રીતે મિત્રો વિડીયો જોઈ લેજો જય હિન્દ જય ભારત